એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જીફા 2023નો એવોર્ડ સમારંભ યોજાયો. જીફા 2023નો એવોર્ડ સમારંભ તાજેતરમાં જ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયો. જીફાની ભવ્ય અતિ ભવ્ય રેડ કાર્પેટ અને મનમોહક પરફોર્મન્સ અને ક્ષતિરહિત વ્યવસ્થા એ ફરી એક વખત સાબિત કર્યું કે જીફા એ ભારતનો સૌથી મોટો એકમાત્ર ગુજરાતી ફિલ્મ એવોર્ડ છે. દર વર્ષની જેમ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા જીફાએ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીફા ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટરો, રાઇટરો એમ દરેક કે જેમણે ગુજરાતી ફિલ્મમાં યોગદાન આપ્યું છે તેમના કામની પ્રશંસારૂપ એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. જીફાએ ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને 24 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા. આ કલાકારોની હાજરી અને જીફાની વ્યવસ્થાને કાબિલે તારીફ રીતે રજૂ કરાઈ હતી. જીફા એક અદ્ભુત પ્લેટફોર્મ છે જ્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકારોને સન્માનિત કરવામાં આવે છે. આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત પબ્લિક પણ એમાં જોડાય છે. બધા સાથે મળીને એક એવો ઉત્સવ મનાવે છે કે જે ઉત્સાહથી બધા લોકોએ એક ગોઠવ્યું હોય છે મંચ. એટલા માટે હિતલભાઈ, અરવિંદભાઈ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. અને હંમેશા જીફા ચાલુ રહીને હંમેશા અમે લોકો સાથે જોડાયેલા રહી છું. આ વર્ષે પણ એક અદ્ભુત આઈટમ હું પરફોર્મ કરવાનો છું. હું ટ્રીબ્યુટ આપવાનો છું આપણા પહેલેથી લઈને અત્યાર સુધીના સુપરસ્ટાર્સ લોકોને. એટલે મને ખૂબ મજા આવશે કે જ્યારે હું ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ હોય કે મારા પપ્પા નરેશ કનોડિયાજી હોય, આ લોકોના ગીત ઉપર પરફોર્મ કરીશ. જીફા એવોર્ડ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાતની જાણીતી હસ્તીઓ અને સિનિયર કલાકારોએ હાજરી આપી હતી અને તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જીફા એવોર્ડમાં સૌનિક વ્યાસ, સપના વ્યાસ, ચૈતન્ય દૈયા, સ્મિત પંડ્યા, આરજે આકાશ, અવની મોદી, કાજલ ઓઝા, રીવા રઈ, રાજદીપ વૈદ્ય, મૌલિક ચૌહાણ અને આરજે હાર્દિક દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. હિતુ કનોડિયા, મોનાથીબા, માનસી પારેખ, વીરા પટેલ, શ્વેતા સેન, ક્રીના પાઠક, દેવશ્રી શાહ, સિમરન નાટેકર, ઘનશ્યામ ઝુલા, જસ્સી દાદી, હેતલ મોદી, શિલ્પા ઠાકર, દીપ વૈદ, જાહ્નવી ચૌહાણ, મૌલિક પાઠક, નમન ગોર, પૌરવી પાલન, ઓમ ભટ્ટ, કારણ રાજવી, નિરાલી ઓઝા દ્વારા સુંદર પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું. જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઈ ઠક્કર અને વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદ વેગડાએ ખાતરી આપી હતી કે જીફા સૌ માટેનો એવોર્ડ છે અને ખાસ કરીને ગુજરાતી પ્રમોશન કરનારો એવોર્ડ છે. જીફા દ્વારા ગુજરાતી ફિલ્મમાં કાર્ય કરતા સૌ કોઈ કલાકાર કસબીઓ તેમજ ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી નવાજવામાં આવે છે. 2023માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મો અને તેમાં કામ કરેલા કલાકાર કસબીઓને એવોર્ડ આપી સન્માનિત કરવાનું કાર્ય જીફા દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.